નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું દીપક ચૌહાણ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દેશ દુનિયાને ગુજરાતની તમામ ખબરો પર ફટાફટ નજર કરી લઈએ. લોકસભા ચૂંટણી પહેલા હવે ગુજરાતની ભરૂચ સીટને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના ઇન્ડિયા ગઠબંધનમાં પણ સામાન્ય ચૂંટણીને લઈને જોરદાર જંગ જોવા મળી રહ્યો છે. ભરૂચ લોકસભા બેઠક માટે આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. ભડકાઉ ભાષણ કરનારા મૌલાના મુફ્તી સલમાન અઝહરીને ગત રોજ રાત્રિના સુમારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વડોદરા સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યો હતો. મુફ્તીના સમર્થકોને આ બાબતની જાણ થતાં સેન્ટ્રલ જેલ ખાતે મોટી સંખ્યામાં તેમના સમર્થકો ઉમટી પડ્યા હતા. કેડિલા ફાર્માસ્યુટિકલ્સના રાજીવ મોદી સામે નોંધાયેલ કથિત દુષ્કર્મની ફરિયાદ મામલે નવા સમાચાર સામે આવ્યા છે. આ ઘટના મામલે સોલા પોલીસે ગ્રામ્ય કોર્ટમાં સમરી રિપોર્ટ રજૂ કર્યો છે અને રાજીવ મોદીને ક્લીન ચીટ મળી ગઈ છે. કેન્દ્ર સરકાર દ્વારા ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ સમગ્ર દેશમાં માર્ગોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જે નવા ભારતના નિર્માણમાં ધોરી નસ સમાન પુરાવાર થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવસારીથી ગુજરાતમાં દિલ્હી મુંબઈ ગ્રીન એક્સપ્રેસ વેના વડોદરાથી ભરૂચ સુધીમાં 87 કિલોમીટર લાંબા 3 પેકેજ રાષ્ટ્રને સમર્પિત કર્યા છે. ગાંધીનગર મહાનગરપાલિકા ખાતે મેયર હિતેશ મકવાણાના અધ્યક્ષસ્થાને વર્ષ 2024-25ની બજેટની મંજૂરી અંગેની સામાન્ય સભા મળી હતી, જેમાં ગાંધીનગર મહાનગરપાલિકા 2024-25ના રૂપિયા 1,259.85 કરોડ બજેટને સામાન્ય સભા દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. ગ્રામ પંચાયતને આત્મનિર્ભર બનાવવા માટે રાજ્ય સરકારે મહત્વના પગલાં લીધા છે. પાણી પુરવઠા સહિત સિવિલના કામોની વહેંચણી કરી તે કામો શરૂ કરવાની કામગીરી હાથ ધરાઈ છે, જેમાં ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ શરૂ કરી વસૂલાતમાં વધારો કરાયો છે. તેલંગાણાથી એક માર્ગ અકસ્માતની ઘટનામાં BRS ધારાસભ્ય લસ્યા નંદિતાનું મોત થયું છે. ધારાસભ્ય પોતાની કારમાં મુસાફરી કરી રહ્યા હતા. આ દરમિયાન કાર નિયંત્રણ બહાર નીકળી ડિવાઈડર સાથે ભટકાઈ હતી. લોકસભા ચૂંટણીને લઈ વિપક્ષી ગઠબંધન ઇન્ડિયા હાલ સીટ શેરિંગને લઈ કવાયતમાં લાગ્યું છે. આગામી લોકસભા ચૂંટણી માટે વિપક્ષી ગઠબંધન ઇન્ડિયામાં સીટની વહેંચણી અંગે સર્વસંમતિ ઊભી થવા લાગી છે. યુપી બાદ હવે મહારાષ્ટ્રમાં પણ મહાવિકાસ આઘાડીએ સામેલ પક્ષો ફોર્મ્યુલા. શિવસેનાના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ CM મનોહર જોશીનું નિધન થયું છે. તેમણે 86 વર્ષની વયે હિન્દુજા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. 21 ફેબ્રુઆરીના રોજ હાર્ટ એટેક આવ્યા બાદ તેમને હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગઈકાલે PM મોદી ગુજરાતથી સીધા જ મોડી રાત્રે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસી પહોંચ્યા હતા. PM મોદી અહીં ઘણા વિકાસ પ્રોજેક્ટની શરૂઆત કરશે. PM મોદી જ્યારે બાબતપુર એરપોર્ટ પર ઉતર્યા ત્યારે CM યોગી, ભાજપના UP અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરી સહિત અનેક નેતાઓએ તેમનું સ્વાગત કર્યું હતું. એક્ટર અજય દેવગણની આગામી સુપર નેચરલ હોરર થ્રિલર ફિલ્મ શેતાનને લઈને દર્શકોમાં ભારે ઉત્સાહ છે. ફિલ્મનું પોસ્ટર રિલીઝ થયા બાદથી જ દર્શકોમાં જોવા માટેની ઉત્સુકતા જોવા મળી રહી છે. મેકર્સે દર્શકોના ઉત્સાહ વધારવા માટે ફિલ્મનું ટ્રેલર રિલીઝ કર્યું છે. ક્રિકેટ રસિયાઓ ઘરેલું કુંભ માટે તૈયાર થઈ જજો. ઇન્ડિયન પ્રીમિયર લીગની 17મી સિઝનનું શેડ્યુલ જાહેર થયું છે. જો કે આ શેડ્યુલ ફૂલ ટાઈમ નથી. ફૂલ શેડ્યુલ લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ બહાર પાડવામાં આવશે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝ. નવા સમાચારો અને વધુ અપડેટ માટે આપ જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.